નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિષય સંસ્કૃત. તેમાં આપણે જોઈએ ચેપ્ટર પહેલું, તેમનું નામ છે સમ વદત્વમ. સાહિત્ય પ્રકાર છે પદ્ય. તેમનો ગુજરાતી મિનિંગ થશે સાથે મળીને બોલવું. તેમાં વિભાગ બીમાં પ્રશ્ન પહેલો છે કે અધોદતા નામ સંસ્કૃત પ્રશ્ન નામ ઉત્તરાણી સંસ્કૃતે લેખત, એટલે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો. પ્રત્યેકનો એક ગુણ છે. તેમાં પ્રશ્ન પહેલો છે પૂર્વે દેવાહા કથમ ભાગમ ઉપાસતે. તેમનો જવાબ પૂર્વે દેવાહા સંજનાનામ ભાગમ ઉપાસતે. બીજું છે માનવા કીદૃશાહ સંતો. ઉત્તરમ માનવા નિર્ભયા સંતો. પ્રશ્ન ત્રીજો છે દુરિતાની કહ પરાસુતે. તેમનો જવાબ છે દુરિતાની સવિતા દેવ પરાસુતે. ચોથો પ્રશ્ન સર્વે કીદૃશા ભવંતુ, સર્વે સુખિનમ ભવંતુ. પ્રશ્ન બીજો અધોદતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લેખત, એટલે કે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. પ્રત્યેકના બે ગુણ છે. તેમાં પ્રશ્ન પહેલો જોઈએ કે ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે. તેમનો જવાબ છે કે ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે દેવ, સર્વ દુષ્કર્મો દુર્ગુણો દૂર કરો અને અમારે માટે જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવું. પ્રશ્ન બીજો છે કે સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે. તેમનો જવાબ છે કે સંગઠિત રહેવા માટે કવિ કહે છે કે પૂર્વ જેમ સારી રીતે જણતા સમાન જાતિવાળા દેવોએ યજ્ઞમાંથી મેળવેલો પોતપોતાનો ભાગ પ્રેમથી વહેંચી લીધો હતો, તેમ તમે બધાએ સાથે ચાલો અર્થાત સંગઠિત બનો, સાથે બોલો, એક સમાન વિચારોવાળા બનીને જીવન વિતાવો. પ્રશ્ન ત્રીજો છે કાલે વર્ષતુ નિર્ભયા, આ શ્લોકમાં કઈ શુભકામના વ્યક્ત થઈ છે. તેમનો જવાબ છે કે કાલે વર્ષતુ નિર્ભયા, આ શ્લોકમાં કવિ શુભકામના વ્યક્ત કરતા કહે છે કે આ દેશમાં યોગ્ય સમયે વરસાદ થાવો, ધરતી ભરપૂર ધાન્યથી સંપન્ન બનો અને સર્વ માનવો ભયરહિત થાવો, દેશ ઉદ્વેગ તથા ગભરાહટહિત થાવો, સર્વનું મંગળ થાવો. પ્રશ્ન નંબર 3 અધોદતાનામ મંત્રાણામ શ્લોકાનામ ચ ગુર્જર ભાષાયામ અનુવાદમ કરો, એટલે કે નીચે આપેલા મંત્રો તથા શ્લોકોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. પ્રત્યેકના 4 ગુણ છે. એમાં પહેલું છે સમ ગચ્છધ્વમ, સમ વદધ્વમ, સમ વો મનાસી જાનતામ, દેવા ભાગમ યથા પૂર્વે સમ જનાના ઉપાસતે, અનુવ્રત પિતુ પુત્રો માત્રા ભવતુ સંબનઃ, જાયા પત્યે મધુવર્તે વાચનમ વદતુ શાંતિમામ. તેમનો અનુવાદ જોઈએ કે પૂર્વે જેમ સારી રીતે જાણતા એટલે કે સમાન મતિવાળા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો, તેમ બધાએ સાથે ચાલો, સંગઠિત થાવો, સાથે બોલો, એટલે કે એક સમાન વિચારો પ્રગટ કરો અને તમારા મન એક સરખા બની રહો. પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારોવાળો થાવો, પત્ની પોતાના પતિની સાથે મધુર શાંતિપૂર્ણ વાણીમાં બોલો. બીજું કે વિશ્વાની દેવ સવિતુ રીતાની પરાસુવઃ યુદ્ધન્વમ તંગન આસુવઃ કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી સસ્યશાલિની દશમ ક્ષોભરહિતો માનવા સંતુ નિર્ભયા. તેમનો અનુવાદ છે કે હે સૂર્ય દેવતા, તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો, જે શુભ હોય એમને પ્રાપ્ત કરાવો, વરસાદ યોગ્ય સમયે વરસો, ધરતી ધાન્ય સંપન્ન હો, આ દેશ ઉદ્વેગરહિત થાવો, સર્વ માનવો નિર્ભય બનો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4 શ્લોક પૂર્તિ કૃત, એટલે કે શ્લોક પૂર્ણ કરો. પ્રત્યેકના 2 ગુણ છે. પહેલું છે કે સમ ગચ્છધ્વમ ઉપાસતે. તેમાં જોઈએ ઉત્તરમાં કે સમ ગચ્છધ્વમ, સમ વદધ્વમ, સમ વો મનાસી જાનતામ,
દેવા ભાગમ યથા પૂર્વેશય સમજનાના ઉપાસતે. બીજો શ્લોક છે સર્વે ભવંતુ ભવેત, તેમાં જોઈએ કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યતુ, મા કિંચિત દુઃખભાગ ભવેત. વિભાગ ડી અધોદતાનામ પ્રશ્નનામ સૂચનાનુસાર ઉત્તરાણી લેખત, એટલે કે નીચે આપેલા પ્રશ્નના સૂચના અનુસાર ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ છે. એમાં પહેલું છે કે અધોદતાનામ શબ્દનામ સમર્થકમ શબ્દમ દતેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લેખત, કે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. એમાં પહેલું છે દેવાહ સુરા, બીજું છે સવિતા ભાસ્કર, ભદ્રમ કલ્યાણમ, પર્જન્ય મેઘ, વાક ભારતી, મન ચેત. પ્રશ્ન બીજો છે અધોદતાનામ શબ્દનામ વિરુદ્ધાર્થકમ શબ્દમ દતેભ્ય વિકલ્પ્ય ચિત્વા લિખત, એટલે કે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. તેમાં પહેલું છે દુરિતમ સુકૃતમ મધુમથી કિદવી કટવી, ત્યારબાદ નિરામય એટલે કે સામય, ભદ્રમ અભદ્રમ, નિર્ભયા સભયા, પૂર્વે પશ્ચાત. પ્રશ્ન ત્રીજો છે અધોદતેભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાર્થ્ય અન્ય પુરુષસ્ય બહુવચનમ રૂપમ ચિત્વા લેખત, એટલે કે નીચે આવેલા ક્રિયાપદોમાંથી આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન રૂપ શોધીને લખો. એમાં પહેલું છે સંતુ, બીજું યશ્યંતુ પશ્યંતુ ભવંતુ અને વર્ષંતુ. ચોથો પ્રશ્ન જોઈએ કે અધોદતાનામ પદાનામ સમાસ પ્રકાર લેખત, એટલે કે નીચે આપેલા પદોના સમાસ પ્રકાર લખો. દુઃખભાગ ષષ્ઠી તત્પુરુષ સમાસ, સસ્યશાલિની બહુરીહી સમાસ અને ક્ષોભરહિત તૃતીય તત્પુરુષ સમાસ. પ્રશ્ન નંબર પાંચમો અધોદતાનામ પદાનામ સંધિ વિચ્છેદમ કુરુત, એટલે કે નીચે આપેલા પદોની સંધિ છોડો. એમાં પહેલું છે સવિર્ત દુરિતાની, એટલે કે સવિત પ્લસ દુરિતાની, પદ્યદ્રમ એટલે કે યત પ્લસ ભદ્રમ, ત્રીજું છે તનઃ આસુવઃ એટલે તનઃ પ્લસ નઃ પ્લસ આસુવઃ, પુત્રો માત્રા પુત્ર પ્લસ માત્રા, દેશો દેશ પ્લસ અયમ, સંવો સંવ પ્લસ વો. વિભાગી અધોદત શ્લોકયો અનુવાદમ કૃત્વા અર્થવિસ્તારમ કુરુત, નીચે આપેલા શ્લોકનો અનુવાદ કરીને અર્થવિસ્તાર કરો. પ્રત્યેકના ત્રણ ગુણ છે. પહેલું છે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યતુ, મા કશ્ચિત દુર્ભાગ ભવેત. તેમાં અનુવાદમાં જોઈએ કે સર્વ લોકો પ્રાણીઓ સુખી થાવો, સૌ નિરોગી થાવો, સૌ મંગલ ભાવનાઓ જુઓ અને કોઈ પણ માનવ દુઃખી ન થાવો. અર્થવિસ્તાર જોઈએ કે અહીં કહેવામાં આવ્યું છે કે સૌ સુખી થાવો, સૌ નિરોગી બનો, બધા જ એકબીજા પ્રત્યે શુભ અને મંગલ વિચારો ધરાવનાર થાવું, કોઈ પણ માનવ દુઃખી ન થાય. સંસારમાં સૌ કોઈ દુનિયાના દુઃખોથી પીડાયેલા હોય છે, કોઈને આર્થિક સામાજિક કે શારીરિક યાતનાઓ દુઃખ આપતી હોય છે, તેથી આ શ્લોકમાં બધા જ સુખી બનો, શારીરિક વ્યાધિ કે રોગ કોઈને પણ ન પીડે, સૌ એકબીજાને ઈર્ષારહિત દ્રષ્ટિથી શુભ ભાવનાથી જુએ અને એકબીજાનું મંગલ ઈચ્છે એવી પરોપકારની ભાવના વ્યક્ત કરાયેલ છે. આધિ વ્યાધિ ઉપાધિ જેવા દુનિયાના દુઃખોથી મુક્ત થઈને સૌ મનુષ્ય સુખી બને તેમાં જ સમાજની સફળતા સાર્થકતા સમાયેલી છે. વેદોની જેમ વૈશ્વિક ઉદારતા દર્શાવવામાં આવે છે. બીજું જોઈએ અનવ્રત પિતુઃ પુત્રઃ માત્રા ભવતુ સંભના, જાયા પત્યે મધુમર્તિ વાચનમ વદતુ શાંતિવાન. અનુવાદ છે કે પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારોવાળો થાવ, પત્ની પોતાની પતિ સાથે મધુર શાંતિપૂર્ણ વાણીમાં બોલવું. અર્થવિસ્તાર અહીં કહેવામાં આવ્યું છે કે સંયુક્ત કુટુંબમાં વસતા લોકો એકબીજાની સાથે સમાન વિચારોવાળા બને, આજ્ઞાંકિત બને, એકબીજાના સુખ દુઃખમાં સમજીને અનુકૂળ થઈને લાગણીઓને સમજીને રહે તો આ સંસારમાં જ સ્વર્ગની પ્રાપ્તિ શક્ય બની જાય.
પતિ પત્ની, પિતા પુત્ર, માતા પુત્રના સંબંધો મધુર અને સુમેળ ભર્યા હોય એ અતિ આવશ્યક છે, જેથી ઘરમાં શાંતિ અને સંવાદિતાનું વાતાવરણ જળવાઈ રહે. તેથી જ આ મંત્રના દ્રષ્ટા ઋષિ કહે છે કે પુત્ર અને પિતાના વચનને અનુસરનારો આજ્ઞાંકિત થાય, પત્ની પોતાના પતિ સાથે મધુર તેમજ શાંતિયુક્ત વાણી બોલે, દરેક મનુષ્યનું ગૃહસ્થ જીવન કલકરહિત બની શકે અને સંબંધોમાં આત્મીયતા તથા સ્નેહનું વાતાવરણ રહે. પુત્ર પગલે ચાલીને પિતાના નામ તેમજ યશને વધુ ઉજ્જવળ બનાવે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.